અમરેલીની બગસરા નગરપાલિકાના સત્તાધીશો પર લાગ્યો છે ભ્રષ્ટાચારનો આક્ષેપ। સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાલિકાના શાસક પક્ષના સભ્યોને 10-10 હજાર રૂપિયાની વહેંચણી થતી હોવાનું સાંભળવા મળે છે। મહેશભાઈ નામના સભ્ય સિવાયના તમામને રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે। વિડિયોને લઈને વિપક્ષે સત્તા પક્ષ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। વિપક્ષના નેતા જમાલ સરવૈયાએ આક્ષેપ કર્યો છે કે પાલિકાના શાસકો ભ્રષ્ટાચાર આચરે છે। પાલિકાના સત્તાધીશો દ્વારા દર મહિને નિશ્ચિત કરેલી રકમ ચૂકવાય છે। કેલા વે વાત પૈડા બાદ ઓગળી એમાં કોણ ને મહેશભાઈ ને મારી ઈચ્છા દેવા હોય તો દિયો નો દિયો તો કઈ નગરપાલિકાના સભ્ય પતિઓ કે જેઓ અત્યારે નગરપાલિકામાં 20 સભ્યો હોય તેમાંથી 19 જણાને એક જણા મહેશભાઈ વ્યક્તિ નામની વ્યક્તિને બાદ કરીને 19 જણા ભાગ બટાઈ કરતા હોય એવો મારો સીધો આક્ષેપ છે। તો બીજી તરફ બગસરા નગરપાલિકાના સત્તાધીશોએ વિપક્ષના આક્ષેપને ફગાવી દીધા છે। પાલિકાના ઉપપ્રમુખે દાવો કર્યો કે આ વિડિયો વિધાનસભા ચૂંટણી સમયનો છે, તે સમયે વોર્ડમાં વાહન ભાડા અને મીટિંગોના ખર્ચ પેટે રૂપિયા આપવામાં આવ્યા હતા।